માણસ તો પ્રેસિડેન્ટ થાય, માણસ તો ઉદ્યોગપતિ એ થાય, માણસ છે એ વૈજ્ઞાનિક થાય, માણસ કોઈ પણ કામ કરે, રાજકારણી થાય, પણ દરેકને એક શિક્ષક તો જોઈએ જ ઘડવા વાળો. એમને તો કોઈ નથી થતું. આજે જેને તમે સાયન્ટિસ્ટ ગણો છો એને કોઈક ટીચર તો મળ્યો જ હશે. આજે જેને તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ગણો છો એને કોઈક ટીચર તો મળ્યો જ હશે. તો એકલા શિક્ષક ની જવાબદારી નથી. પેલા હતો એ સમય જતો કે સમાજ ના ત્રણ ધ્રુવ ની જરૂર પડે. એક સમાજ એ આપણને હેલ્પ કરે, સમાજ કેવી રીતે હેલ્પ કરે તો આર્થિક રીતે, પછી બીજું છે મમ્મી પપ્પા અને ત્રીજા છે અમે. ત્રણેય ભેગા થઈને તો જ શિક્ષણ અવલ બને, એકલા હાથે ન. એટલે તમને ખાસ તો બોલાવે કે તમારા જે પુત્ર છે, છોકરી છે, પહેલા છોકરા કરે, તમારી જે છોકરી છે એનું શિક્ષણનું સ્તર કેટલું, સંસ્કારનું સ્તર કેટલું, એ તમને ખબર હોવી જોઈએ. કારણ કે તમારી પાસે અમારા કરતાં વધુ સમય રહે. મેં તો અહીંયા 6 કલાક, એમાં 35-40 મિનિટનો કરીએ, અમારા ટચમાં આટલો સમય રહે, છતાં અમે અમારાથી મેક્સિમમ જેટલું અમારાથી અપાય એટલો આપવા પ્રયત્ન કરીએ. તમે દરવાજે તમે તમારી છોકરીને મૂકી દો, એટલે અમે એના મા બાપ એમ કહીએ છીએ. અહીંયા આવો ને તમે તમારી મમ્મી પપ્પા બને જ અમે છીએ. પણ અમે શિક્ષણ અને સંસ્કાર સાથે સાથે તમારે જરૂર છે, અહીંયા થોડાક વિષય લખ્યા છે, તમે વાંચતા વાંચી લીધો હશે બધાએ, એની થોડીક વાત કરીએ કે આપણે એને અવ્વલ લઈ જવા છે. તો પહેલા પરીક્ષા પદ્ધતિ ખબર હોવી જોઈએ કે પરીક્ષા છે એ 9માં કેમ લેવાય છે, 9માં ધોરણમાં છે. ફર્સ્ટ એક્ઝામ હોય જેનું ટાઈમ ટેબલ કાલે તો બધાએ ડાયરીમાં સાઇન કરી. ડાયરીની વાત ખાસ કે ડાયરીમાં રોજે ચેક કરવાની છે, લેસન ન કરે એ લખેલું છું, બીજી સૂચના હોય એ લખેલી છું. ડાયરી એટલા માટે છે, ઘરે માટે જ છે કે લેસન નિયમિત કરે છે કે નહીં, બધા વિષયમાં નિયમિત છે કે નહીં, કોની નોટ બાકી છે. તો ઘણાને એવો પ્રશ્ન થતો હોય કે અમે ક્યાં ભણેલા છીએ, અમે અવળ છે, પણ એને ભણાવવાની જરૂર નથી, તમારે ભણાવવા માટે તો અમે છીએ, માત્ર એ નિયમિત છે કે નહીં એટલો તમારે જોવાનું. ભણાવવાની કોઈ જરૂર નથી, અથવા તમે રિવિઝન કરવાનું, તમારે બાજુ બેસવાનું છે, તમારે વંચાવવાનું છે. તમે બાજુમાં બેસી વાંચો. હું અમારા છોકરા હોય, કોઈ છોકરો ગમે હોય એક જાતે ભણતો છું, હું બહાર જતી રહું. આપણે અહીંયા હું પાટણ છું, વરાછામાં રહું છું, એટલે મને ખબર વરાછામાં એક રિવાજ છે કે રાતે મોસ્ટ બધાના ઘરે બેસવા જવાનું. મોડા સુધી આપણે બધા ના જતા હોય એની વાત કરું કે 12-1 વાગ્યા સુધી આપણે બેસવા જઈએ. કોઈ દિવસ બાળક નથી ભણવું, જવું પડે, વ્યવહારમાં ના નથી, પણ સંજોગોવશ જવું પડે. આ થોડી આદતો શું કામ અમને એની અસર અહીંયા જોવા મળે. વર્ગમાં છોકરા છે ને ફ્રેશ ના હોય, હું તો બહુ ઘટું કે આ માથું નીચે કરીને આપણે આવીએ ને ક્રિકેટમાં, તો એનો એ બેન્ચ પર સુતા, એનો અર્થ રાતે જાગે છે. હું ખુદ 10 વાગ્યા પછી કોઈ દિવસ ન જાઉં, મારું છેલ્લે 9:30-10 હું સુઈ જાઉં. હું એટલી સુઈ જાઉં તો જ હું 5 વાગે ફ્રેશ થઈને ઉઠી શકું, તો જ હું બીજે દિવસે ફ્રેશલી ભણાવી શકું. તો વિદ્યાર્થીને અમારા કરતાં વધુ જરૂર છે. અમે તો આટલા વર્ષથી એકને એક રેકર્ડ વગાડીએ છીએ, તો અમને તો શબ્દશ મોટે છે ભણાવવાનું, પણ એને તો નવા નવા વિષય રોજ ભણવાના છે. ફ્રેશ હશે તો ભણશે, તો એ ફ્રેશ હોવા જોઈએ. પેલું તો ખાસ એ જોવાનું છે કે રાતે જાગવા આખો દિવસ ના થયા હોય એમ કે વાંચી કોઈ દિવસ વાંચી ન હોય. 10 વાગે તો સોડાવી દેવાના એટલીસ્ટ. હું બધાને પૂછું તો એમ જ કે હા ટીચર, અમે 10 વાગે સુઈ જઈએ છીએ. ખરેખર કેટલા સુઈ જાય છે? આજો આજે આ પૂછો પપ્પા મમ્મીની હાજરીમાં, આજે પપ્પા મમ્મીની હાજરીમાં બોલો તો સાચા કે 10 વાગ્યા પછી હું પહેલે જ તો સવારે ઉઠો ગમે એટલું, અર્લી મોર્નિંગ તમે ગમે તે એટલું વહેલું ઉઠી શકો, પણ રાતે તો વહેલું સુઈ જ જવું જોઈએ. તો તમે સવારે ફ્રેશથી 5 કલાક સારી રીતે ભણી શકો અને 80% ક્લાસમાં ભણેલું જ યાદ રહે છે.
પછી 20 ટકા એને ઘરે જઈને રિવિઝન કરવાનું, ક્લાસમાં ધ્યાન ન હોય તો ઘરે જઈને શું રિવિઝન કરો. એટલે આ ખાસ આપણી આદત શું થાય છું, હું મારા બાપુ 12 સાયન્સમાં પૂરું કર્યું કે બીએસમાં ગયો, પણ 3 વર્ષ હું એકદમ મેરેજમાં ગયો, ક્લોઝલી હોય તો જ ગયા છીએ. બાકી ઈ સિન્સિયર હોય તો આપણે જાહેર નહીં કરેલા. આપણે ભલે કે કાંઈ મેં એક શબ્દ ભણ્યો નથી, પણ આપણે આપણી પ્રેઝન્ટ બહુ જરૂરી છે. હું બાજુમાં ટીવી, મારી ઘરમાં ટીવી નથી, હું બાજુમાં ટીવી જોતી હોય તો મારો છોકરો થોડો રૂમમાં વાંચવાનો, ઈ ભલે વાંચવા ચોપડી લઈને બેઠો છે, વાંચવાનો થોડો મેન્ટલી પ્રેઝન્ટ જરૂરી છે. મેન્ટલી પ્રેઝન્ટ જોઈએ જ ન સમજે કે આપણે બહુ જરૂરી છે. બહુ એને સાથ આપવાનો, સમય આપવાનો, એને વાર કરવાનો, એને હક કરવાનો બધું જરૂર છે. છોકરીઓને તો ખાસ સમજે કે બીજી એક વાત કે હું એને અત્યારે એની યુવાની છે, યુવાન અવસ્થા છે, અત્યારે જ બહુ બધી ભૂલ કરે તો એને બહુ વાત કરી હતી. તો મમ્મી પપ્પાએ બધી ફ્રી ટોટલી વાત એને કરવાની, ટોટલી એને ક્યાંય બીજે વાત કરવા જવું નહીં પડે, બીજે ફ્રેન્ડ બનાવવા જવું નહીં પડે, બીજે આવી જરૂર પડે. પછી આપણે ઇચ્છિત પ્રમાણે એની જરૂરિયાત પૂરી કરવી પડે કે બીજે નહીં જાય. આ બધી વસ્તુ જરૂરી છે, બહુ જરૂરી છે. તો આપણે એને ફ્રી વાતાવરણ એવું આપીએ ને તો એ બધી વાત આપણને કરે, કોઈને નહીં કરવા જાય. એને જે પ્રોબ્લેમ્સ છે એ તો એ ભવિષ્યમાં આપણને પ્રશ્ન નહીં આવે. આવી બધી તો બહુ જરૂરી વાત છે. એવી વાત કરવા જઈએ તો અહીંયા આપણી વાત રહી જશે. એટલે ખાસ તમારે ડાયરી જોવાની છે, એને સમય આપવાનો છે. હવે એનું કેરિયરના વર્ષ શરૂ થાય, કેરિયર બનાવવાની જ છે, કાંઈક કામમાં આવે ને ભણવાનું છે. હવે નહીં સમય ચાલે કે હાઉસવાઈફ થઈ જાઓ કે ગમે એવા બીજા કામ કરીએ, આપણે એને ભણાવીએ છીએ તો સારું નહીં ભણાવી, સમય જ આપીએ છીએ તો એને યુટિલાઇઝ કરીએ, સમય આપ્યો છે તો એનો યુઝ થાય પૂરેપૂરો. પછી આ સામે બોલતા હોય ને, મેં કીધું છે મને મેસેજ કરતે, ફોન તો નહીં મને મેસેજ કરતે, આ મમ્મી પપ્પાના માનવું જ કેમ ન જો, જરૂર પડે બે ઝાપડ મારવી પડે, મારવી જ પડે. પણ એ માનવા તો જોઈએ, મમ્મીનું માનવું પડે અને પપ્પાનું માનવું પડે. ન માને મેં કીધું કે મને મેસેજ કરતે દેવા ઘરે નહીં. અહીંયા થોડુંક એવું વાતાવરણ, હું જો આપણી સોસાયટીમાં વરાછામાં ટોટલ કેટલા થયા અહીંયા
200 ટોટલ 200 માંથી એને કેટલા માર્ક્સ મેળવ્યા, ધારો કે 200 માંથી એને 150 મેળવ્યા, એના કેટલા થયા 2 વડે ભાગવાનું, આટલા એના માર્ક્સ થાય દરેક વિષય. હવે રીતે ગણતરી થાય, સમજાવું ટોટલ માર્ક્સ થાય કેટલા વાર્ષિકમાં, એટલે ટોટલ ત્રણેય પરીક્ષાના માર્ક્સ ગણાય છે. એટલે ફર્સ્ટ એક્ઝામ એટલી જ વેલ્યુ છે. પેલા આપણે ગણતા ત્યારે ફાઈનલ ગણતરી એવું નથી, બધાના માર્ક્સ કાઉન્ટ થાય છે. ફર્સ્ટમાં ધારો કે 20 મેળવા, બીજામાં 20 મેળવા, છેલ્લામાં 50 મેળવા, એ બધાનો શું થાય ટોટલ ને પાછા એના કેટલા થી જાય હાફ, એટલા એના માર્ક્સ ગણાશે. એટલે અત્યારથી જ એને થોડું ધ્યાન આપવાનું છે. એક્ઝામની પદ્ધતિ છે ત્યારે તમને, અને બીજું સબ્જેક્ટ કઈ બધા કન્ટિન્યુ આવવાના. ધારો કે અમે અત્યારે 6 ચેપ્ટર ભણાવી દીધા મેથ્સ, તો એ 6 ચેપ્ટર સેકન્ડ આખા વર્ષ દરેક વિશે શિક્ષકો જે ઇન્ટરનલ માર્ક વર્ષના અંતે